जमीन पर वकफना दावा मामले खुलासो थयो छे। एएमसी ने करोड़ों की 31 जमीन बचावामां रस न होवानो घटस्फोट। वकफ ट्रिब्यूनल में करायेला दावा मामले एएमसी तंत्र उमटू झड़पायू छे। वकफ ट्रिब्यूनल कोर्ट में एएमसी तरफ थी कोई हाजर नहीं रहतु। केस कार्यवाही में हाजर रहवा माटे एएमसी ने अंतिम चेतवनी आपवामां आवी छे। एएमसी तरफ थी हाजर नहीं रहे तो कोर्ट एक तरफी निर्णय करशे। अमदावाद महानगरपालिका की अबज रूपयानी 31 जेटली जमीन पर वकफ बोर्ड ना दावा मामले एएमसी तंत्रना अधिकारी उंगता झड़पाया छे। वकफ बोर्ड द्वारा आ 31 जमीन मामले वकफ ट्रिब्यूनल कोर्ट में पोतानो दावो कर्यो छे, त्यारे वकफ ट्रिब्यूनल कोर्ट में चाली रहेली कार्यवाही में एएमसी तंत्र तरफ थी कोई अधिकारी हाजर न रहता होवानो घटस्फोट थयो। वारंवार जाण करवा छतां पण कोई हाजर न रहता ट्रिब्यूनल कोर्टे चीमकी आपी छे कि एएमसी जवाब रजू नहीं करे तो एक तरफी निर्णय करवामां आवशे। त्यारे जो हजू पण तंत्र ऊंघतुं रहेशे तो कॉर्पोरेशननी महत्वनी जमीन लघुमती अरजदारोने आपी देवाशे। स्पेशियल सीनियर एडवोकेट नी निमणूक ए निर्णय ऑलरेडी लेवाई चुक्यो छे। कमिटी में निर्णय लेवायो हतो जेनी मंजूरी पण आवी गई छे अने एमनी निमणूक पण थई गई छे। જ્યારે દિવાળીનું વેકેશન પછી ટ્રિબ્યુનલ રિઝ્યુમ કરશે ત્યારે આ તમામ 31 કેસોની તમામ માહિતી ફાઇલ સહિતની રોજકામ સહિતની તમામ એફિડેવિટ્સ આ તમામની માહિતી મેળવીને એનો સઘન અભ્યાસ કરીને આગળ વધીશું। રજાઓના કારણે સંપૂર્ણ ફાઇલો સંપૂર્ણ રોજકામ કોર્ટની અંદર વકફ ટ્રિબ્યુનલની અંદર જ્યારે રોજકામની માહિતી અમે લેવાના છીએ એ રોજકામ જ્યારે મળશે ત્યારે સ્પષ્ટ માહિતી મળશે કે વકીલશ્રીઓ આપણે જે વકીલશ્રીઓની નિમણૂક કરી હતી તેઓ ઉપસ્થિત રહ્યા કે ન રહ્યા, એ લોકોએ શું રજૂઆતો કરી છે, આપણે આપણો પક્ષ મૂક્યો છે કે કેમ, આપણી એફિડેવિટો ફાઇલ કરવાની છે એ બાકી છે કે થઈ ગઈ છે, આ તમામ બાબતો સ્પષ્ટ થાય એ હેતુથી અમે જ્યારે ટ્રિબ્યુનલ રિઓપન થશે દિવાળીના વેકેશન પછી ત્યારે ત્વરિત એની પર પગલાં લેવાના છીએ। વિશેષ વકીલશ્રી સિનિયર એડવોકેટની નિમણૂક માટે ગત અઠવાડિયે જ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો। એ વકીલશ્રીની નિમણૂક પણ પ્રક્રિયામાં છે, સાથે સાથે એક સ્પેશિયલ મોનિટરિંગ ટીમની પણ રચના કરવામાં આવી છે જેની અંદર એક આસિસ્ટન્ટ કમિશનર આસિસ્ટન્ટ મેનેજર કક્ષાના એક અધિકારી એક સિનિયર લીગલ ઓફિસર એક બે જુનિયર લીગલ ઓફિસર્સ એમ કુલ મળીને ચાર અધિકારીશ્રીઓની એક સ્પેશિયલ મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી છે। આ દિવાળીની રજાઓ પછી તરત જ એનું સ્પેશિયલ આ તમામ 31 દાવાઓની જે વિગતો છે એનો અમે પણ અભ્યાસ કરવાના છીએ, વકીલશ્રીઓ સાથે પરામર્શ કરવાના છીએ અને એને ફાસ્ટ ટ્રેક કરીને કેટલી ઝડપથી આ તમામ કેસોનો નિકાલ આવે, જે કંઈ વિવાદો છે એનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હિતમાં નિકાલ થાય અને લીગલી એને લોજિકલી એને આપણે કન્ક્લુડ કરી શકીએ એ દિશામાં આગળ વધવાનું નક્કી થયેલું છે।